ઓરિસ્સાથી 4 લાખનો ગાંજો લઈને આવતા 3 તરુણોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે તેઓના 2 સાથીઓ ફરાર થઈ ગયા હતા. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ESI રમેશ જયસિંહ, રોહિત તેમજ તેમની ટીમ અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવતી ટ્રેનોમાં ચડતા ઉતરતા મુસાફરો ઉપર નજર રાખી રહ્યા હતા. તેવડાએ પ્લેટફોર્મ નંબર 1 ઉપર રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી પાછળના ભાગેથી રોંગ સાઈડથી 5 જણા ઉતરી પ્લેટફોર્મ નંબર 4 ઉપર નવા ઓવરબ્રિજની બાજુમાંથી બહાર જવાના રસ્તા ઉપરથી જતા હોય તેમણે શંકાના આધારે તેમને રોકવા જતા 2 શખ્સો ભાગી ગયા હતા, જ્યારે 3 ઝડપાઈ ગયા હતા. ટીમે તેમની પાસેથી કુલ 4 બેકપેકની તલાશી લેતા તેમાં સેલોટેપથી વીંટાળીને બનાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા. ટીમે તેમનું વજન કરાવતા તેમાં કુલ 4 લાખથી વધુની મત્તાનો ગાંજો ભરેલો મળી આવ્યો હતો. ટીમે તેમની પૂછપરછ કરતા 3 યુવાનો માત્ર 17 વર્ષના અને કાયદાના સંઘર્ષમાં આવતા હોવાનું માલુમ પડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ઓડિશાના કોડલા ગામના તેમના પરિચિત વિભુ નાયક અને ટીકી પોલલાઈ નામના 2 શખ્સોએ તેમને ગાંજો ભરેલી બેગ અંકલેશ્વર પહોંચાડવા ત્યાંથી પરત આવે ત્યારે 8,000 રૂપિયા આપવાના હોવાનું જણાવ્યું હતું. ટીમે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 19 ઓગસ્ટને સાંજે 7 કલાકે ભરૂચ રેલવે પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી.